सुरेन्द्रनगर नवा सर्किट हाउस खाते 26 मे रोज कांग्रेस द्वारा नागरिकों की समस्याओं ने उजागर करवा अने तेमना प्रश्नों निवेड़ो आवे ए माटे सुरेन्द्रनगर एसटी बस स्टेशन नजीक जनमय कार्यक्रम आयोजन हाथ धरवामां आव्युं छे। 26 मे रोज सांजे 4 वाग्यांथी जनमंच कार्यक्रम शुरू थशे, जे अंतर्गत कांग्रेसना पाचड़ी दसाड़ाना पूर्व धारासभ्य नौशाद भाई सोलंकी, महेन्द्रभाई वकील, कांतिभाई टमालिया, जयदीपभाई जाम अने कुरेशीभाई सहितना कांग्रेसना आगेवानोनी उपस्थितिमां पत्रकार परिषद योजवामां आवी हती, जेमां समग्र गुजरात राज्यमां कांग्रेस पक्ष द्वारा खास प्रकारे जे जनमंच कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे अने कांग्रेसना नेताओ अलग अलग जिल्लाओमां जई गामडाओ तेमज सिटीनी मुलाकात लई तेमना प्रश्नो जाणी अने आ प्रश्नो सरकार सुधी पहोंचे तेवा प्रयासो हाथ धरी रह्या छे। ત્યારે 26 મેના રોજ સુરેન્દ્રનગર ખાતે પણ જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પ્રદેશના નેતાઓમાં જગદીશભાઈ ઠાકોર, અમિતભાઈ ચાવડા સહિતના પ્રદેશના નેતાઓ સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેવાના છે। બે કલાક કાર્યક્રમ ચાલે, પરંતુ એમ છતાં જે આવેલી જનતા છે અને એના પ્રશ્નો જો કોઈ બાકી રહેતા છે તો કાર્યક્રમને લંબાવી પણ શકાય છે। આખરે તો અમારો ઉદ્દેશ એ લોકોના પ્રશ્નોને સાંભળવો અને એને યોગ્ય ન્યાય આપવો છે। લોકશાહીમાં જનપ્રતિનિધિની તાકાત અનેક ગણી હોય છે અને જ્યારે એની સાથે લોકો જોડાયેલા હોય છે, આપને જણાવ્યું કે જે જે મુદ્દે મેં લડત લડી છે કદાચ એના ઉપર કોઈ મેજર એક્શન નહીં થયું હોય, કેમ કે એમની સરકાર છે। અને આજે તો તમારે ભારતીય જનતા પાર્ટીનો નેતા એ બળાત્કારી હોય, એ ગુંડો હોય, એ હત્યારો હોય, એની પર સજા થઈ હોય તો પણ એની પર કોઈ એક્શન લેવાતી નથી, પરંતુ માત્ર કોઈ બીજા સંદર્ભની અંદર કોઈ સરનેમનો ઉલ્લેખ થયો હોય તો પણ દેશના મુખ્ય વિરોધ પક્ષ અને દેશની સૌથી જૂની પાર્ટી એના મુખ્ય નેતાને 2 વર્ષની સજા થઈ જાય છે માત્ર 2 મહિનાની અંદર। પણ જે મુદ્દે મેં અવાજ ઉઠાવ્યો હતો, આજની તારીખમાં પણ એ કોમ્પ્લેક્સોના એક પણ દસ્તાવેજ ઉતરી શકતા નથી। ગેરકાયદેસર રીતે બિલ્ડર માફિયાઓ ભોળી જનતાને ભોળવી અને એમની પાસે